શહેરના પૂણા કુંભારિયા રોડ ઉપર આવેલી રઘુવર્ત સિલિયમ નજીકના સર્વિસ રોડ ઉપર 21 વર્ષીય શાલિનીને કારે અડફેટ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું અને ફરજ પર હાજર તબીબો દ્વારા શાલિનીને મૃત જાહેર કરી હતી। શાલિનીના પરિવાર દ્વારા આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાલિનીની હત્યા કરવામાં આવી છે। જ્યારે પતિનું પોલીસને કહેવું છે કે અજાણ્યા વાહનોને ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો। જો કે શાલિનીના પરિવારના સભ્યો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે કે શાલિનીના નામે લાખો રૂપિયાનો વીમો હતો। પતિ અનુજની એક બહેન નીરુ ઉર્ફે પૂજા અને ભાભીના નામે 15 લાખનો ઓનર વીમો હતો, જ્યારે ડિસેમ્બરમાં લીધેલા ટ્રકનો વીમો 30 લાખ રૂપિયાનો હતો। પોલીસે ક્લેમ કરવા માટે ભાઈ બહેનને કાવતરું રચીને હત્યા કરી નાખી છે, જેમાં શાલિનીના સસરા સોહનસિંહ પણ કાવતરામાં સામેલ હોવાનું પોલીસના શાલિનીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે। શાલિનીના પિતાને જણાવ્યું કે કુંભારિયા ગામની સારથી રેસિડેન્ટમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે 8 જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે 5 વાગે મોર્નિંગ વોક પર નીકળ્યા। કાર ચાલકે શાલિનીને અડફેટમાં લીધી। ફેબ્રુઆરી 2017માં શાલિનીના લગ્ન થયા અને 3-4 મહિના પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું। અનુજની બહેન પૂજા નીરુ પર હેરાનગીથી કરતી હતી। આ કારણોસર મારી મોટી પુત્રીને માતૃભૂમિ ઘરે લઈ આવ્યો, પરંતુ 1 મહિના પછી પાછી મોકલી। વર્ષ 2018માં 5 લાખ રૂપિયા મંગાવ્યા હતા તો મેં 2 લાખ રૂપિયા આપ્યા। બટાકાનો પાક તૈયાર થવાની સાથે 3 લાખ આપવાનું વચન આપ્યું। દીકરી સાથે ફોન પર રાખ્યો ન હતો। હત્યાની શંકા એટલા માટે છે કે આ બધા લોકો સવારે 10 વાગે જાગવાવાળું પરિવાર છે અને સવારે જબરજસ્તી વોક પર લઈ જવાનું કારણ શું। આ સાથે શાલિનીના પિતાએ વધુમાં જણાવ્યું કે અનુજના પિતાનું અસલી નામ છે સોહનસિંહ મોહમ્મદસિંહ યાદવ, જ્યારે સુરતમાં આવ્યા બાદ સોહનસિંહ જનકસિંહ યાદવ કરી નાખવામાં આવ્યું છે। ગામની પ્રોપર્ટીમાં સોહનસિંહ મોહબત ચાલી રહ્યું છે અને સુરતમાં આવ્યા બાદ સોહનસિંહ જનકસિંહ, મતલબ કંઈક તો ગડબડ છે। 70 લાખની વીમા પોલિસી છે, જેમાં નોર્મલ ડેથમાં 70 લાખ મળશે અને એક્સિડન્ટ ડેથમાં 1.5 કરોડનો વીમા પોલિસી લીધી અને પોતે જીવિત હોવા છતાં ગામમાં રહેલા સરપંચને કીધું કે મારે ડેથ સર્ટી બનાવી આપજો એવા આક્ષેપ પર કર્યા હતા। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। हमने अपनी बच्ची की शादी 16 फरवरी 2017 में की थी, तो इनको सारा जिनने जितना मांगा था उससे ज़्यादा इनकी शादी की, और कुछ ही दिनों बाद 2 महीना बाद हमारी लड़की को इतना मारने पीटने लगे कि वो बेटी इनकी और पति दोनों लोग इतना मारते थे, लड़की बेहोश हो जाती थी। 2 महीना बाद इन्होंने हमारी लड़की से 5 लाख रुपये की मांग की, तो हमने कुछ 2 लाख रुपया इनके खाते में भेजे और बाकी बाद हमने शेष वायदा किया हम और देंगे, हमारी लड़की को मत मारो, लेकिन इन्होंने नहीं माने। कुछ दिनों बाद हमारी लड़की को यहाँ पे हमारे पास छोड़ गए। 2-2.5 महीना लड़की हमारे पास रुकी, तो उस लड़की ने सारी बात बताई कि पापा ये किसी लड़की से बात करते हैं और ये कहते हैं कि तुझको नहीं रखूँगा, उसी से मैं शादी करूँगा सूरत में। तो लड़की को फिर मैंने नाना और मामा को बुलवाया, उन्होंने ये कहा कि मतलब इनको समझाया बुझाया अपने घर पर सब लोगों को, तो उन्होंने कहा कि अब नहीं, ऐसी कोई बात नहीं, हम लड़की को भेजेंगे। लड़की को वहाँ भेजा, तो उनके कहने पर बाकी बाद फिर भी इन्होंने लड़की के साथ वही बदतमीजी की। ये इनकी लड़की पूजा को बहुत मारती थी, पीटती थी, और जब ये अपने फ़ोन से कभी बात नहीं कराते थे, हमारे लड़की के पास फ़ोन भी नहीं था और उसमें कॉल रिकॉर्डिंग रखते थे। जब हमारी लड़की की कभी सुबह शाम कभी बात कराते थे 10-15 दिन में, तो मतलब खड़े हो जाते थे कि कोई एक साफ शब्द नहीं बोलेगी, अपने माँ को कोई बात नहीं बताएगी किसी तरह की, डंडा को और इनके पिताजी तो रिवॉल्वर लेके खड़े हो जाते थे, अगर तूने अपनी माँ को कुछ बताया तो तुझको मार देंगे। तो लड़की के पास अपनी रिकॉर्डिंग रखते थे फ़ोन में और अपने फ़ोन से बात कराते थे, और उसका अभी आगे लड़की 2 महीना पहले हमारे घर पे आई थी। 2 महीना पहले घर पे आई तब लड़की ने बताई थी कि माँ हमें मुझे ये मार सकते हैं, पापा हमको ये शक है कि इन्होंने हमारे नाम बीमा करा रखा है, हमको ये बिल्कुल शक है कि हमको ये मार देंगे, ये एक लड़की से शादी करना चाहते हैं, उसी के फोन में लगे रहते हैं, उसी के घर पर रहते हैं, उसी को मन्यता ले जाते हैं। उस दिन भी फ़ोन लड़की ने शाम को किया, तब भी इन्होंने उसकी रिकॉर्डिंग रखा रखी है, मतलब इनका ये काम था। हमारी लड़की के पास कोई 2-3 साल से फ़ोन नहीं था बिल्कुल, इसलिए हमको केवल एक ही साथ गुजारिश है कि माँ को मतलब न्याय मिलना चाहिए। हमको अभी ये भी शक है कि इन्होंने हमारी बड़ी लड़की को मार दिया, तो ये छोटी भी लड़की के साथ कुछ कर सकते हैं।
इसलिए हमको भगवान से प्रार्थना करता हूँ कि ऐसे आदमी को दंड मिलना चाहिए।